विधानसभा चूंटणी पहला भाजपनुं ट्रेलर। एरपोर्ट थी कमलम सुधी फूलोनो थयो वरसाद। विधानसभा चूंटणी पहला भगवा टोपी बनी भाजपनी नवी ओळख। उत्तर प्रदेश सहित चार राज्यों ने विधानसभा चूंटणी में भाजपनो भगवो लहेराविने बीजा ज दिवसे प्रधानमंत्री नरेंद्र मोदी अमदावाद आव्या छे। एरपोर्ट थी गांधीनगर प्रदेश भाजपना कार्यालय कमलम सुधी 10 किलोमीटर नो प्रधानमंत्री मोदी रोड शो योजो हतो। आ रोड शो नहीं परंतु विधानसभा 2022 नी चूंटणी माटेनुं शक्ति प्रदर्शन हतुं। चार राज्योमां राजकीय जंग जीती लाव्यानी उजवणीनुं प्रदर्शन हतुं। गुजरातमां फरी एकवार केसरियो लहेरावा माटेनुं शक्ति प्रदर्शन हतुं। जो के एरपोर्ट थी लईने कमलम सुधी प्रधानमंत्री मोदीनुं लोको द्वारा भव्य स्वागत तो करायुं ज, परंतु आ दरमियान बधेज एक ज वस्तु चर्चा में थी अने ते एटले के प्रधानमंत्री मोदी नी भगवा टोपी। भाजप तरफ थी एवी पण जाहेरात कराई छे कि हवे आगामी विधानसभा चूंटणी सुधी भाजपना तमाम नेताओं अने कार्यकरो प्रचार दरमियान आ नवी भगवा टोपी ज पहेरशे। जो के अलग अलग प्रसंग ने अनुरूप टोपी पहेरवी ए मोदी नी जूनी आदत अने शैली छे। 2017 नी भूलो ने न दोहरावा नेताओना क्लास। कमलमनी पाठशाळामां सांसदोथी लईने धारासभ्यो पण रह्या हाजर। प्रधानमंत्री મોદીએ એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી। એવી પણ માહિતી છે કે પ્રધાનમંત્રીએ આગામી ચૂંટણીને લઈને તમામ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોના ક્લાસ લીધા હતા। આ બેઠક 30-40 મિનિટ સુધી ચાલી હતી। ગુજરાતના કાર્યકર્તાઓને મળ્યો અને મને ખૂબ આનંદ થયો। ખૂબ જૂના પુરાણા કાર્યકર્તાઓને વર્ષો પછી જોયા, અહીંયા પણ મેં જોયા છે, એનો મને આનંદ થયો। એ બાને 2022 ની ચૂંટણીને લઈને કોઈ વાત થઈ હોય એવું ખરું? 2022 ની ચૂંટણી સમરશેર આવશે જ્યારે આવવાની હશે ત્યારે, એમાં ક્યાં બીજો વિષય આવે અત્યારે। આમાં નરેન્દ્રભાઈના રેગ્યુલર પ્રવાસો હોય છે અને ચૂંટણી સાથે કંઈ જોડવાની જરૂર હોતી નથી। માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું ખાસ એ જ કહેવું હતું કે તમે ગમે તેટલી જીત મેળવતા હોય, તમારા જોડે 11 કરોડ કરતાં પણ વધારે આજે મેમ્બર હોય, પરંતુ જ્યાં સુધી તમે પ્રજાના વચ્ચે નહીં રહો, જ્યાં સુધી પ્રજાના કામ નહીં કરો ત્યાં સુધી તમે ચાલો, તમારે સતત પ્રજા વચ્ચે રહેવું પડશે, સતત પ્રજાના પ્રશ્નો હલ કરતા રહેવું પડશે, એ પ્રમાણેની શીખ આપી અને સાથે સાથે એ પણ કહ્યું કે આવનારી ચૂંટણીની અંદર સતત તમારે ગામે ગામ જઈને પ્રવાસ કરી અને લોકોને હરતા મરતા એના પ્રશ્નોને વાચા આપવાની છે। પ્રધાનમંત્રી મોદીનો આ પ્રવાસ હાલના સમયમાં ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે। તેમાં પણ પહેલા કમલમમાં સીધી જ નેતાઓ સાથેની મુલાકાત અને બેઠક વિધાનસભા ચૂંટણી પહેલા અનેક સંકેતો આપે છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।